અને ઇક્વેશન નંબર
Mira, Mapie, te hago así. Equation number 3, papá. Equation 4, ma consiga la visión de los colores. Entonces, equation number 4, ma. 2, ma. U into del U by del Y. Plus V into VY. VY is equals to UX. So V into del U by del X is equals to 0. Equation number 4, ma. હવે ux અને uy 0 કેવા માટે આપણે i ઇક્વેશન ને u વડે મલ્ટીપ્લિકેશન કરશું i ઇક્વેશન ને v વડે મલ્ટીપ્લિકેશન કરી અને બે ને એડ કરી તો શું થાય છે જોઈએ અને ત્યાર પછી ત્યાં આપણને કેશું એટલે આપણને જે ux 0 મળશે uy 0 કરવા માટે i ઇક્વેશન ને v વડે મલ્ટીપ્લિકેશન કરશું i ઇક્વેશન ને u વડે મલ્ટીપ્લિકેશન કરશું અને બેનું સબસ્ટ્રેક્ટ કરશું એટલે આપણને y 0 મળશે ux 0 મળો એટલે uy 0 ઓલરેડી 0 થાય તો આવી રીતે ux અને uy 0 મળો તો આ ઇક્વેશન માં કહી શકે કે vx અને vy પણ 0 થાય તો અહીંયા આપણે cr કન્ડિશન ની મદદ થી fz ઇઝ અ કોન્સ્ટન્ટ ફંક્શન આપણે કહેશું તો અહીંયા કરીએ કે ઇક્વેશન 3 છે મલ્ટીપ્લાઈડ બાય by u and equation 4 by v so equation 3 છે એને આપણે u વડે મલ્ટીપ્લિકેશન કરીએ v વડે મલ્ટીપ્લિકેશન કરીએ અને પછી એડિંગ v કે તો પછી આપણે શું કરશું એડ કરશું બે ઇક્વેશન તો બે ઇક્વેશન ને આપણે એડ કરી ગઈએ તો ઇક્વેશન 3 ને u વડે મલ્ટીપ્લિકેશન કરીએ તો ત્યાં શું મળે મળશે u સ્ક્વેર ધેન u બાય ધ x માઈનસ u v ધેન u બાય ધ y લેફ્ટ હેન્ડ સાઈડ રેસ્ટ ઓન રાઈટ હેન્ડ સાઈડ નો રાઈટ હેન્ડ સાઈડ લેસ પ્લસ u સ્ક્વેર ધેન u બાય ધ y અને આ ઇક્વેશન નું વર્ગમૂળ સોરી આ ઇક્વેશન નું v વર્ગમૂળ કરવાનું છે અને અહીંયા પ્લસ v સ્ક્વેર ધેન u બાય ધેન x મલ્ટીપ્લિકેશન કરીએ એટલે 0 + 0 એટલે 0 ધેન u બાય ધેન y ધેન u બાય ધેન y કેન્સલ થઈ જશે તો અહીંયા આપણને મળશે ધેન u બાય ધેન x જ છે બે સાઈડ ધેન u બાય ધેન x કોમન કાઢી નાખ્યા u સ્ક્વેર + v સ્ક્વેર ધેન u બાય ધેન x = 0 ને આ ઓન્સર ક્વેશ્ચન છે એન 0 થી છે તો ડી યુ બાય ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ તમને શું મળ્યું 0 તો ક્વેશ્ચન મળી ગયું હવે એવી જ રીતે આપણે યુ ફાઇન ના ક્વેશ્ચન બનાવવા માટે આને વી વર્ડ મલ્ટીપ્લિકેશન કરશું આને શું કરશું યુ વર્ડ મલ્ટીપ્લિકેશન કરી બે માંથી આપણે શું કરશું સબસ્ટ્રેક્ટ કરશું તો ઇક્વેશન 3 મલ્ટીપ્લાઈડ બાય યુ એન્ડ equation 4 multiplied by I have b u and substrate rege so substrate karye to equation 3 na apne repeat multiplication karye to u b del u by del x u b del u by del x માઇનસ વી સ્ક્વેર ડેલ યુ બાય ડેલ વાય વી સ્ક્વેર ડેલ યુ બાય ડેલ વાય માઇનસ માઇનસ કરવાનું છે અને યુ વડે એટલે યુ સ્ક્વેર ડેલ યુ બાય ડેલ વાય અને માઇનસ સાઇન છે અંદર જશે તો જેમ થશે અને અહીંયા યુ વી ડેલ યુ બાય ડેલ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 0 તો યુ વી ડેલ યુ બાય ડેલ એક્સ ડેલ યુ બાય ડેલ એક્સ ચેન્જ થઈ જશે કેન્સલ થઈ જશે અહીંયા માઇનસ વી સ્ક્વેર અને માઇનસ યુ સ્ક્વેર ડેલ યુ બાય ડેલ વાય ઇક્વલ્સ ટુ 0 તો ડેલ યુ બાય ડેલ વાય ઇક્વલ્સ ટુ 0 હવે યુ એક્સ અને યુ વાય 0 મળ્યા તો સીઆર કન્ડિશન ની મદદ થી આપણે કહી શકીએ કે બાય સીઆર કન્ડિશન
तो सी आर कंडीशन की मदद थी यू एक्स इज इक्वल टू, तो कि यू एक्स इज इक्वल टू वी वाई, तो वी वाई कौन सी हो मरे, और यू वाई, तो कि यू वाई इन्हें आपन ने सुना कि माइनस वी एक्स, तो वी एक्स पर आप ऐसा कर सकते जीरो, तो आपने प्रूफ कर के इज अ कांस्टेंट इन इट्स डोमेन. तो यहां पर एक थ्योरम कंप्लीट कर लिया छे. सर्वप्रथम एनालिटिक फंक्शन, एनालिटिक फंक्शन ना मॉड्यूलस की तो एने कांस्टेंट की तो कांस्टेंट विद रिस्पेक्ट टू एक्स और वाई की तो ई एनालिटिक आपने प्रूफ करू एनालिटिक फॉर द सीआर कंडीशन. सीआर कंडीशन माटे यूएक्स इज इक्वल टू बीवाई, यूवाई इज इक्वल टू माइनस वीएक्स. थर्ड इक्वेशन आईपू, थर्ड ने आपने सीआर कंडीशन मां मूकू. આ એમના રાઈટ છે, પાછળના બે જે પદ છે એને ચેન્જ કર્યા છે, ux અને vy ને uy = -vx, કારણ કે આપણે u વાળી ટર્મ જોઈએ છે, એટલા માટે u જો v વાળી ટર્મ જોતી હોય તો અહીંયા v એમને એમ રાખવાના ને u વાળી છે u વાળી ટર્મ ચેન્જ કરવાની, તો અહીંયા vx અને vy 0 મળશે, પણ આપણે u વાળી ટર્મ ને રાખી એટલે અહીંયા ux અને uy 0 મળ્યા. તો CR કન્ડિશન ની મદદથી આપણે કીધું કે ux uy vx vy દરેક આપણને કોન્સ્ટન્ટ એનો મોડ્યુલસ લીધો, તો કોન્સ્ટન્ટ લીધું ભાઈ આપણને હંમેશા શું મળે, 0. તો અહીંયા થિયરમ કમ્પ્લીટ થાય છે. ત્યાર પછીના એક્ઝામ્પલ આપણે પછીના લેક્ચરમાં જોઈશું.